સુરતમાં આગની ઘટનાઓ યથાવત હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે રિંગ રોડ ખાતે આવેલી સુરત ટેક્સટાઇલ માર્કેટના બીજા માળે દુકાનમાં આગ લાગતા ભાગદોડ મચી ગઈ હતી. બનાવને લઈ ફાયરને જાણ થતાં ફાયર સ્થળે દોડી જઈ આગ પર પાણીનો મારો કરી કાબુ મેળવ્યો હતો. રિંગ રોડ વિસ્તારમાં આવેલ સુરત ટેક્સટાઇલ માર્કેટના બીજા માળે આવેલી દુકાનમાં સવારે આગ ભડકી ઉઠી હતી. આગની ઘટનાને પગલે લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં બાદ જ ચાર ફાયર સ્ટેશનોની ફાયર કર્મીઓ કાફલા સાથે સ્થળે દોડી ગયા હતા. ત્યારબાદ આગ કાબૂમાં કરવાની કવાયત શરૂ કરાઈ હતી. આગના કારણે મોટા પ્રમાણમાં સાડીઓ અને તૈયાર લહેંગાનો જથ્થો સહિતનો માલ બળીને ખાક થઈ ગયો હતો. તો આ અંગે ફાયર વિભાગે જણાવ્યું હતું કે ઘટના સવારે 10:50 હતી અને રિંગ રોડ ઉપર આવેલ સુરત ટેક્સટાઇલ માર્કેટના બીજા માળે વિદ્ધિ ફેશન નામની દુકાનમાં આગ લાગી હતી. શોર્ટ સર્કિટને કારણે દુકાનમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે. આગ લાગતા જ દુકાનમાં હાજર તેમજ અન્ય આજુબાજુના દુકાનદારો અને કારીગરોનો નાસભાગ મચી ગઈ હતી. આગની ઘટના બાદ ફાયર કંટ્રોલમાં જાણ કરાતા ઘટનાની ગંભીરતાને લઈ ફાયરની માન દરવાજા મજૂરા ઘાંચીશેરી નવસારી બજાર ફાયર સ્ટેશનના ફાયર કર્મીઓ સ્થળે દોડી ગયા હતા અને આગ પર પાણીનો મારો કરી કલાકો બાદ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે આગને કારણે દુકાનમાં મૂકેલ સાડીનો જથ્થો તેમજ તૈયાર લહેંગાનો જથ્થો સહિત મોટા પ્રમાણમાં માલ બળી જતાં આર્થિક નુકસાન થયું છે. જોકે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. અઝર કુરેશી, G10 News.